વિદ્યાર્થી મિત્રો, રિવિઝન સ્વરૂપે પ્રકરણ એકની અંદર આપણે મનોવિજ્ઞાનનું સ્વરૂપ સમજીએ. કોઈપણ વ્યક્તિને આપણે સમજવું હોય તો એના માટે શું કરવું પડે? એના સ્વભાવને સમજવો પડે. એવી જ રીતે આપણે વિષયને સમજવું હોય તો એના સ્વરૂપને સમજવું જરૂરી છે. સ્વરૂપ એટલે શું? તો કોઈપણ વિષય એનો વિષય વસ્તુ છે એનો અભ્યાસ કેવી રીતે કરે છે, આ માટે કેવી પદ્ધતિનો ઉપયોગ કરે છે એને સમજવું, તો એનું સ્વરૂપ થયું. એટલે મનોવિજ્ઞાનના સ્વરૂપને સમજવું હોય તો એની કેટલીક લાક્ષણિકતા છે એને સમજવી પડે. કુલ 4 લાક્ષણિકતા છે વિદ્યાર્થી મિત્રો. આ 4 પોઈન્ટ છે તે તમને અલગ અલગ રીતે પૂછાઈ શકે છે. જેમ કે મનોવિજ્ઞાન વિજ્ઞાન છે સમજાવો, મનોવિજ્ઞાન સામાજિક વિજ્ઞાન છે સમજાવો, મનોવિજ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાન છે સમજાવો, એવી રીતે પૂછાઈ શકે છે. સૌથી પહેલું છે મનોવિજ્ઞાન વિજ્ઞાન છે. મનોવિજ્ઞાનનો વિષય તરીકે અભ્યાસ માણસના વર્તનને સમજવાના પ્રયત્નો જેટલો જ જૂનો ગણાવી શકાય. એટલે કે માણસના વર્તનને સમજવા માટે આપણે પહેલેથી પ્રયત્નો કરીએ છીએ તો આ મનોવિજ્ઞાનનો અંદર જે માણસના વર્તનનો અભ્યાસ થાય છે એને એટલો જ જૂનો આપણે ગણી શકીએ છીએ. પણ વિજ્ઞાન તરીકે હજી તેની શરૂઆત થઈ છે એમ કહી શકાય, એટલે કે તરુણાવસ્થામાં છે એમ કહી શકાય. મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકે પ્રસ્થાપિત કરવા માટેના ઘણા બધા મનોવૈજ્ઞાનિકોએ પ્રયત્ન કર્યા. એમાંથી 1879માં જર્મનીના લિપ્ઝિંગ શહેરની અંદર વિલ્હેમ વુન્ડ દ્વારા એક પ્રયોગશાળાની સ્થાપના કરવામાં આવી અને ત્યારે મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકેનો દરજ્જો પ્રાપ્ત થયો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન તમને પરીક્ષામાં ખૂબ જ પૂછાય છે. અગાઉ આપણે જોયું તેમ કોઈપણ વિષયનો અભ્યાસ તેની વિશિષ્ટ વૈજ્ઞાનિક પટ્ટીના ઉપયોગના કારણે વિજ્ઞાન બને છે. એટલે કે અંદર જે પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે એના આધારે તે વિજ્ઞાન બને છે. મનોવિજ્ઞાન છે એ ચોકસાઈપૂર્વકની વસ્તુલક્ષી પદ્ધતિનો ઉપયોગ કરતું વિજ્ઞાન છે. પણ જો કે મનોવિજ્ઞાનનો વિષય વસ્તુ જીવંત છે, એટલે કે માનવી છે એ જીવંત છે, માનવીના વર્તનનો જ અભ્યાસ કરે છે. એટલા માટે શુદ્ધ વિજ્ઞાન હોય એટલે કે ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાનની જેમ અહીંયા અભ્યાસ કરવો શક્ય નથી. હાલના સમયમાં ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, શરીરરચનાશાસ્ત્ર અને મનોવિજ્ઞાન આવા વિષયો વચ્ચે એક માહિતીનો સેતુ રચાયો છે. એટલે કે આ બધા વિષયો છે તે એકબીજાને પોતાની માહિતી છે તે આપે છે. ત્યારે મનોવિજ્ઞાન આ બધા વિજ્ઞાનના જ્ઞાનનો ઉપયોગ શેમાં કરે? તો માણસના વર્તનને વધારે વૈજ્ઞાનિક રીતે સમજવા માટે કરે છે. વૈજ્ઞાનિક વિકાસના યુગની અંદર વિકસતા જતા નવા વિજ્ઞાનો છે, એટલે કે ન્યુરોસાયન્સ, કમ્પ્યુટર વિજ્ઞાન, માહિતીને પ્રસારણ વિજ્ઞાન, એની સાથે તે જોડાઈ રહ્યું છે. આવી રીતે વિજ્ઞાન તરીકે મનોવિજ્ઞાન એક તરફ ભૌતિક વિજ્ઞાન અને જીવવિજ્ઞાનની પદ્ધતિનો ઉપયોગ કરે છે, તો બીજી તરફ તે સામાજિક અને સાંસ્કૃતિક બાબતોના અભ્યાસ માટે એની પદ્ધતિનો ઉપયોગ કરે છે. તો આવી રીતે મનોવિજ્ઞાન એ વિજ્ઞાન છે. એના પછી સ્વરૂપનો બીજો મુદ્દો છે મનોવિજ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાન છે. મનોવિજ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાન છે, શું કામ? તો તેનો અભ્યાસ વસ્તુ છે પ્રકૃતિનો જ એક અંશ છે. માણસ છે તે પ્રકૃતિનો જ એક અંશ છે, ને મનોવિજ્ઞાન માણસના વર્તનનો અભ્યાસ કરે છે અને જે સજીવ તંત્રોના કુદરતી વર્તનનો જ અંશ છે. બીજા જે પ્રાકૃતિક વિજ્ઞાનો છે એ જેવી રીતે કુદરતી ઘટનાનો અભ્યાસ કરે છે, એવી જ રીતે મનોવિજ્ઞાન છે તે વર્તનનો અભ્યાસ કરે છે. એટલે કે બીજી કુદરતી ઘટનાઓની જેમ જ વર્તનની શરૂઆત પણ થાય છે અને વર્તનનો અંત પણ થાય છે, તો એ સંદર્ભમાં તે વર્તનનો અભ્યાસ કરે છે, એટલા માટે પ્રાકૃતિક વિજ્ઞાન કીધું છે. એ સિવાય મનોવિજ્ઞાન વર્તનનો અભ્યાસ કરે છે ત્યારે પ્રાકૃતિક વિજ્ઞાનની જે અભ્યાસપત્તિ છે એનો ઉપયોગ કરે છે. એટલે કે પ્રાકૃતિક વિજ્ઞાનની અંદર જે અભ્યાસપત્તિનો ઉપયોગ થતો હોય એનો જ ઉપયોગ અહીંયા વર્તનનો અભ્યાસ કરવા માટે થાય છે, એટલા માટે એને પ્રાકૃતિક વિજ્ઞાન કહ્યું છે. મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીના પ્રાકૃતિક કે કુદરતી વર્તનનો અભ્યાસ કરે છે, એટલા માટે તેને પ્રાકૃતિક વિજ્ઞાન તરીકે ઓળખાવી શકાય. એના પછી છે ત્રીજો સ્વરૂપનો મુદ્દો મનોવિજ્ઞાન સામાજિક વિજ્ઞાન છે. મનોવિજ્ઞાન માણસના વર્તનનો અભ્યાસ સામાજિક અને સાંસ્કૃતિક સંદર્ભમાં કરે છે. વર્તનનો અભ્યાસ તો કરે છે પણ સમાજ અને સંસ્કૃતિના સંદર્ભમાં કરે છે, અને એટલા માટે તે સામાજિક વિજ્ઞાન છે. એ માણસ માત્ર સામાજિક સાંસ્કૃતિક બાબતોથી જ પ્રભાવિત નથી થતો,
પણ તેને અસર પણ કરે છે, એટલે કે સામાજિક બાબતો ઉપર માણસની અસર થતી હોય છે. માનવીમાં રહેલા જે સામાજિક બાબતો છે, સામાજિક પાસું છે, એને સ્પર્શતું હોવાથી મનોવિજ્ઞાન સામાજિક વિજ્ઞાન છે. માનવીના સમાજમાં અભિવ્યક્ત થતા જે વર્તન છે એને તેના પાસાઓને સમજવાનો અને તેના આધારે નિયમો કે સિદ્ધાંતો તારવવાનો પ્રયત્ન એ મનોવિજ્ઞાન કરે છે. હવે સમાજની અંદર વ્યક્તિ જે બધા અલગ અલગ પ્રકારનું વર્તન કરે છે એના અલગ અલગ ઘટકોને તેના નિયમોને સિદ્ધાંતોના આધારે મનોવિજ્ઞાન સમજે છે. એટલા માટે માનવીના વ્યક્તિગત અને સામૂહિક આ બંને પ્રકારના વર્તનને સમજવા માટેનો પ્રયત્ન કરે છે. માનવીનું વર્તન તેના સામાજિક અને સાંસ્કૃતિક સંદર્ભોથી ઘડે છે, એટલે કે વ્યક્તિ જે સમાજનો હોય જે સંસ્કૃતિનો હોય એ પ્રમાણે વ્યક્તિનું વર્તન જોવા મળે છે. કેમ કે ગુજરાતના અમદાવાદ કે વડોદરા જેવા શહેરમાં જે વ્યક્તિનો ઉછેર થયેલો હોય એનું વર્તન બિહાર કે મધ્યપ્રદેશની અંદર જે આદિવાસી વિસ્તાર છે એમાં ઉછરેલી યુવતી છે એના વર્તનમાં આપણે પહેરવેશ, ખાવા પીવાની રીત, અલગ અલગ બાબતોની કુશળતા એમાં તફાવત જોવા મળશે. એની પાછળ શું રહેલું છે? તો સામાજિક સાંસ્કૃતિક વાતાવરણ રહેલું છે. મનોવિજ્ઞાન આવા સામાજિક સાંસ્કૃતિક વાતાવરણને આધારે માણસના વર્તનને સમજવાનો પ્રયત્ન કરે છે. એના પછી સ્વરૂપનો ચોથો મુદ્દો છે મનોવિજ્ઞાન વાર્તનિક વિજ્ઞાન. જે વિજ્ઞાનો માનવી કે પ્રાણીના વર્તનનો અભ્યાસ કરે છે એ વાર્તનિક વિજ્ઞાન તરીકે ઓળખાય છે. મનોવિજ્ઞાન સિવાય સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, નવનશાસ્ત્ર આ બધા વિજ્ઞાનો છે તે માણસના વર્તનનો અભ્યાસ કરે છે. મનોવિજ્ઞાન પણ માનવી અને પ્રાણીના વર્તનનો અભ્યાસ કરે છે અને એટલા માટે જે વાર્તનિક વિજ્ઞાન છે. જોકે હવે શુદ્ધ વિજ્ઞાનો, પ્રાકૃતિક વિજ્ઞાનો, સામાજિક વિજ્ઞાનો આ બધા વચ્ચે તફાવત રહ્યા નથી. બધા વિજ્ઞાનોના જ્ઞાનનો ઉપયોગ, એટલે બધા જે વિજ્ઞાનો છે એમાં જે માહિતી છે એનો ઉપયોગ એકબીજામાં કરવામાં આવે છે. દાખલા તરીકે ભૌતિક વિજ્ઞાન છે તો એના જ્ઞાનનો ઉપયોગ, એની માહિતીનો ઉપયોગ મનોવિજ્ઞાન છે એ માનવીની શરીર રચનાના અંગો, આંખ, કાન વગેરેની જોવાની અને સાંભળવાની ક્ષમતાના સંદર્ભમાં કરે છે. આ જ પ્રમાણે શરીર રચના શાસ્ત્રના જ્ઞાનનો ઉપયોગ ભૌતિક વિજ્ઞાન પોતાના સિદ્ધાંતો માટે કરે છે. આવી રીતે સિટી મોર્ગનના શબ્દોમાં કહીએ તો મનોવિજ્ઞાન એવું વાર્તનિક વિજ્ઞાન છે કે જેની અંદર ભૌતિક શાસ્ત્ર જેવા પ્રાકૃતિક વિજ્ઞાનો અને સમાજશાસ્ત્ર, નૃવનશાસ્ત્ર જેવા સામાજિક વિજ્ઞાનો છે એના જ્ઞાનનો, એટલે કે એની માહિતીનો સમન્વય કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા મનોવિજ્ઞાનના સ્વરૂપની સમજૂતી પૂર્ણ થાય છે.